સહનાવતુ સહનાભુનક્તુ સહવીર્યંકરવાવહૈ તેજસ્વિનાવતીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સ્તુતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિ સ્મૃતિ પુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. અજ્ઞાનાંતર્ગહનપતિતાન આત્મવિદ્યોપદેશૈઃ ત્રાતું લોકાન ભવદશિખા તાપપાપચ્યમાનાન મુક્ત્વા મૌનં વટવિટપિનો મૂલતો નિષ્પતંતિ. શંભોર્મૂર્તિશ્ચરતિ ભુવને શંકરાચાર્યરૂપા. વેદો નિત્યમ ધીયતાં તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતાં. તેનેશસ્ય વિધીયતામપચિતિઃ કમ્મે મતિસ્ત્યજ્યતામ. સસ્ય વિધીયતામપચિતિઃ કમ્મે મતિસ્ત્યજ્યતામ. પાપોગઃ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ. સુખે દોષોનુસંધીયતામ. આત્મેચ્છા વ્યવસીયતામ. નિજગૃહાત તૂર્ણં વિનિર્ગમ્યતામ. આત્મેચ્છા વ્યવસીયતામ. નિજગૃહાત તૂર્ણં વિનિર્ગમ્યતામ. સંગસ્સ્તુ વિધીયતામ ભગવતઃ ભક્તિદ્રઢાદીયતામ. સંગસ્સ્તુ વિધીયતામ ભગવતઃ ભક્તિદ્રઢાદીયતામ. શાંત્યાદિઃ પરિચીયતામ દૃઢતરં કર્માશુ સંત્યજ્યતામ. પરિચીયતામ દૃઢતરં કર્માશુ સંત્યજ્યતામ. સદ્વિદ્વાનુપસૃપ્યતામ પ્રતિદિનં તત્પાદુકા સેવ્યતામ. સદ્વિદ્વાનુપસૃપ્યતામ પ્રતિદિનં તત્પાદુકા સેવ્યતામ. બ્રહ્મૈકાક્ષરમર્થ્યતાં શ્રુતિશિરોવાક્યં સમાકર્ણ્યતાં. બ્રહ્મૈકાક્ષરમર્થ્યતાં શ્રુતિશિરોવાક્યં સમાકર્ણ્યતાં. તો આપણે બીજા શ્લોક ઉપર વિચાર કરી રહ્યા છીએ અને એમાં પહેલું જ વાત કરી ભગવાનની. સત્સંગ સંગહ સત્તુ વિધીયતા. સત્પુરુષોનો સંગ કરવો. કારણ કે મનુષ્યનો મન ક્યાંય ને ક્યાંય તો જોડાવા તૈયાર જ છે. સંગ કરવા માટે
અને જો વિષયમાં સંગ કરીશું તો શું થાય છે કે રાગ અને દ્વેષનું પ્રાધાન્ય થાય છે અને આપણે ખબર એ નથી હોતી. ઘણી વખત તમે જોજો, આપણે હું તો ધાર્મિક સિરિયલ જ જોઈએ છીએ પણ એમાં બધી જે એડ આવતી હોય છે ને એ રોજ રોજ આવ્યા જ કરે, આવ્યા જ કરે, એટલે ક્યારેક તમને ખ્યાલ પણ ન આવે કે એ વસ્તુ તમારા અંદર આવી ગઈ. એટલે બહુ ઝડપથી બીજી વસ્તુની અસરમાં આપણે આવતા હોય છે. એટલા માટે સત્પુરુષોનો સંગમ, કારણ કે તુલસીદાસજી મહારાજ કહે છે જંગમ તીર્થ છે, એ જંગમ તીર્થ હરતું ફરતું પ્રયાગરાજ છે. એના વ્યવહાર દ્વારા, એનામાં પ્રગટ થતો વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ જે આપણને પ્રેરણા આપે. અને તુલસી આપણે શંકરાચાર્ય મહારાજે પણ ભજગોવિંદમાં કહ્યું સત્સંગતે નિસંગતમ, નિસંગતે નિર્મહત્તમ, નિર્મહત્તે નિશ્ચલ તત્વમ ભજગોવિંદમ. તો ત્યાં પણ એમણે ભાર મૂક્યો છે એના પર, સત્સંગ પર. સત્સંગે નિસંગતમ, તમે સતનો સંગ કરો, સત્પુરુષનો અહીંયા કહે છે સાધુ પુરુષનો સંગ કરો, તો એના લીધે એનામાં જોવામાં આવતું એના વર્તનમાં એની સાથે બેસી એની સાથે સત્સંગ કરીએ આપણને પોતાને પણ ખબર ન પડે. પહેલાં મારા માટે પૈસો, પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. કારણ કે પૈસો બોલે છે, એક જગ્યાએ એવું લખેલું કે પૈસાને આપણે ક્યારે પરમેશ્વર માનતા થઈ ગયા ખબર નથી, પણ જેમ તેના સંઘમાં આવીએ ત્યારે આપણને ખબર પડે કે પૈસાની મારા માટે જે પહેલાં પૈસાને માટે મારી મારી કેવો પ્રકારનો વ્યવહાર હતો એ આપણે પોતાને નવી ખબર પડતી. અને આપણામાં એ વ્યવહારમાં એટલે કહ્યું છે ધનની તૃષ્ણા એ ક્યારે એષ્ણા છે ધીમે ધીમે ઓછી થાય એ આપણને ખબર પડતી નથી. એ રીતે પરિવાર માટેની આસક્તિ હોય કે પરલોકની આસક્તિ, બધી જ પ્રકારની આસક્તિ કે એષ્ણામાંથી માણસ મુક્ત થાય. અને એટલા માટે સતનો સંઘની ઉપર ભાર આપે છે. ન સત્સંગ થાય તો કાંઈ નહીં, સત્પુરુષ મળવા કે સરળ નથી, કારણ કે દુર્લભમ અને અમેતત મનુષ્યત્તમ મુમુક્ષુત્તમ મહાપુરુષ સંશ્રય, મહાપુરુષનો સંઘ થવો એટલો સરળ નથી. પણ છતાં જો મળી જાય તો આપણે ખરેખર ભાગ્ય છે કે કોઈ સત્પુરુષનો સંઘ થયો. અને એટલા માટે એ ન થાય તો સત્શાસ્ત્રનો સંઘ કરીએ અથવા તો ઈશ્વરનો સંઘ કરીએ, પણ સંઘ સતનો થવો આવશ્યક છે. અને પછી પણ કહ્યું કહ્યું એ પ્રમાણે ભગવત ભક્તિ દ્રઢા ધીયતા, ભગવાનમાં દ્રઢ ભક્તિ કરો. એના માટે પણ આપણે ગઈ વખતે જોયું એ પ્રમાણે કે ભક્તિ તો છે જ, આપણા હૃદયમાં ભક્તિ છે અને અત્યારે પણ આપણે ભગવાનના ભક્ત છીએ, પણ કેવા છે પાર્ટ ટાઈમ. મંદિરમાં સવારે ઉઠીએ, પૂજા પાઠ કર્યા, ભગવાનની પૂજા કરી, બધું કર્યું, પણ પછી વ્યવહારમાં ક્યાં ખોવાઈ ગયા ખબર નહીં. ફોન આવ્યો, બધું છોડીને સત્સંગ છોડીને પણ માણસ હમણાં જતા રહ્યા. કેમ? કારણ કે એ મને મહત્વનું બની ગયું. ખ્યાલ આવ, એ આજે બહુ સુંદર વાત થવાની છે, જોઈશું આપણે. પણ ટૂંકમાં કહેવાનું એ છે કે આપણી ભક્તિ કેવી છે. પાર્ટ ટાઈમ સગવડ સગવડ પ્રમાણે હું ભગવાનનો ભક્ત થવા તૈયાર છું, પણ એને પાર્ટ ટાઈમને ફૂલ ટાઈમ ગઈ વખતે ખૂબ વિસ્તારથી દ્રષ્ટાંત દ્વારા બતાવ્યું હતું એ પ્રમાણે ફૂલ ટાઈમ પહેલાં હું પાર્ટ ટાઈમ એટલે શું કે હું પૂજા રૂમમાં ભક્ત છું અને પછી વ્યવહાર કરું ત્યારે હું પિતા માતા સેવક કંઈક ને કંઈક બીજા બધા પોતાના એ સુધારની સાથે હું જોડાઈ જાઉં છું. મારા પિતા તરીકે આ કર્તવ્ય છે, નોકરી કરું છું માટે આ કર્તવ્ય છે, આ બધામાં આપણે જોડાઈ જઈએ છીએ. પણ એક વખત એવો આવો છે કે ફૂલ ટાઈમ ભક્ત એટલે ભક્ત પહેલાં છું, પહેલાં શું છે આપણે પાર્ટ ટાઈમ એટલે ભક્ત પિતા, એને પિતા છે એ ક્યારેક ક્યારેક ભક્ત બને છે, પણ હવે ફૂલ ટાઈમ એટલે ભક્ત પિતા, ભક્ત માતા, ભક્ત નોકરિયાત. આ સ્થિતિ એટલે કે સતત ભગવાનનું મારા જીવનમાં સ્થાન, એને કહેવાય દ્રઢ ભક્તિ. બીજી રીતે જોઈએ તો જો આ વસ્તુ આપણા જીવનમાં આવી જાય તો દ્રઢ ભક્તિ જ છે. શું? જે હરિ કરશે તેમાં મેતનું, જે કંઈ જીવનમાં ઘટી રહ્યું છે એ આપણને
એ સમય તેવું જ લાગે છે, બહુ દુઃખદાયક છે, સહન ન થાય. તમે જોજો દરેકના જીવનમાં એવી કોઈ ઘટના ઘટી હોય, આપણે સહન ન થતી એવું લાગે, પણ થોડાક સમય પછી એવું લાગે કે ના ના, જે થયું સારા માટે થયું. ડૉક્ટર થવું તું નાના હતા ત્યારે, પણ થોડાક માસ માટે રહી ગયા. દશેરાના દિવસે ઘોડું ન ચાલ્યું, દુઃખ કેટલું થયું હશે, ખૂબ દુઃખ થયું, પણ પછી થયું કે ના ના, જે થયું સારા માટે થયું. આપણે ભગવાનને ભવરોગના ડૉક્ટર બનાવી દીધા. એટલે ટૂંકમાં જે કંઈ ઘટના ઘટે છે એ સારા માટે છે, એ પણ ભક્તિની દૃઢતા બતાવે. ભગવત ભક્તિ દૃઢાત્રિયતા, એમ જેમ જેમ આપણે જીવનમાં જોતા જઈશું એમ આપણી ભક્તિ દૃઢ થતી જશે. અને ત્યાર પછીનું કયું છે, હવે આ બે તો ગઈ વખતે જોયા હતા, હવે છે શાંત્યાદિ પરિચયતા. શાંતિ વગેરે ગુણોને સારી રીતે તમારા જીવનમાં કેળવો, બરોબર. અચ્છા, શાંતિ એટલે શું એ પણ આપણે વિચારીએ. શાંતિ, મનની શાંતિ વગેરે ગુણોને કેળવીએ, કારણ કે મનને સતત પ્રવૃત્તિમાં જ ગમે છે. પોતાની સાથે રહેવા માટે મન ક્યારે તૈયાર થયું જ નથી. તમે જુઓ કે હમણાં કોરોના કાળ ગયો ત્યારે બહાર જવાનું હતું જ નહીં, બધાને ઘરમાં જ રહેવું પડતું હતું, ત્યારે ઘણા બધા લોકોને મુશ્કેલી પડી છે. કેમ? કારણ કે આખો વખત એ લોકો સતત પ્રવૃત્ત હતા ને ઘરમાં રહેવાનું, અને પાછા તે ઘરમાં પણ જે ઘરના સભ્ય હોય એની સાથે આપણે કેટલી વાર રહેતા હોય, આખા દિવસમાં પહેલાં થોડું જ વખત, હવે નજીક રહ્યા એટલે ઘણું બધું અંદરથી દર્શન થાય, અને એટલે આપણું જ મન આપણે ત્રાસ આપવાનું શરૂ કરે. પહેલાં દુનિયા ત્રાસ આપતી હતી, હવે મારું મન ત્રાસ આપે છે. ઘણી બધી વખતે વાત કરી હતી કે ઘણા લોકો બધું છોડીને મૌન મંદિરમાં જાય, મૌન મંદિરમાં જાય, ત્રણ દિવસનું આ ગયા હોય, પણ એક દિવસમાં ઘણા લોકો તો ગાંડા થયેલા છે, બૂમા બૂમ કરીએ, ખોલો બાવણો ખોલો, મારે બહાર નીકળવું છે, કારણ કે મન જ ત્રાસ આપે છે. કેમ? કારણ કે આ વિચારવા જેવું છે, બહુ સુંદર છે, આ બહુ જ વિચાર યોગ્ય છે. મનમાં એટલા બધા ઘા અંદર પડ્યા છે, ઘવાયેલાના, અન્યાય થયો હોય એ બધું જ અંદર પડેલું છે, એ જ અત્યારે બહાર આવે છે. નાના હોય ત્યારથી જ આ શરૂ થયું હોય. તમે જો નાના બાળકો, મને કોઈકે વાત કરી હતી કે જ્યારે અમારી નાની દીકરી આવી ત્યારે મોટી દીકરી વિરોધ કરે, મારી બેન ક્યાં આવી, મારામાં ભાગ પડાવવા આવી, બોલો. હવે એમની નાની છોકરી એમ કહે છે કે મારામાં ભાગ પડાવવા આવી. એટલે આપણે નાના હોય ત્યારે પણ ઘણો બધો અન્યાયનો સામનો કરવો પડ્યો હોય છે. ઘણી વખત અન્યાય ન પણ થયો હોય, પણ બાળકને એવું લાગે કે મારી સાથે અન્યાય થઈ રહ્યો છે. મોટાને બધું આપે છે, નાનાને જ આપે છે, બચલાને મુશ્કેલી પડે. સમજો, મોટે ભાગે બચલો બાળક હોય એને ઘણી વખત મુશ્કેલી પડતી હોય છે કે મારા માટે કોઈની પ્રેમ જ નથી. એને બે ચોકલેટ આપી, પણ મારી શરીરની સ્થિતિ એવી નથી કે હું બે ચોકલેટ ખાઈ શકું, મને એક જ આપી, મને અડધી જ આપી, બધા મારી સાથે જ બેરોમંચો કરે છે. આ બધું જ પડેલું છે આપણે અંદર, અને એ જ પછી આગળ જાય છે. મોટા થઈએ હું તમને કહું કે જો આને આપણે રિઝોલ્વ ન કર્યો હોય અને બધું છોડીને આશ્રમમાં જઈને, તો ત્યાં પણ એક નવો જ સંસાર ઊભો કરી છે. પછી કે બધા આશ્રમ આવવા જોઈએ, પણ ભાઈ તું તૈયાર નથી થયો માટે આશ્રમ તને એવા લાગે છે. મેઇન વસ્તુ તો આપણી સાથે થયેલો અન્યાય, અને એટલે તમે જો પછી આગળ પર આપણે જેને અન્યાય થયો ને એ ગમે ત્યાં જાય ને તો એને અન્યાય લાગે. અને તમે જો ઘણી વખત આપણે ઓફિસમાં હોઈએ, સાહેબ કશું કે આપણે બોલી શકીએ નહીં, એટલે કીધું મનમાં એટલું બધું એનો અંદર અંદર લાગ્યા કરે કે અરે રે, મારી સાથે જ અન્યાય થાય છે, મને જ બધા આવું કરે છે, મારી સાથે જ આવું કેમ થાય છે, અને એ બધું બહાર આવે છે. એટલે આને ખરેખર રિઝોલ્વ કરવાની જરૂર છે. અન્યાય થયો છે અને કોઈ રમવા જઈએ ત્યાં અન્યાય લાગે, બધાની સાથે પછી આપણને અન્યાય દેખાય, અને એટલા માટે એનું જે મારણ એને રિઝોલ્વ કરવા છે ક્ષમા. ક્ષમા ક્યારે આપે?
મારી સાથે કોઈએ આવું વર્તન કર્યું, મારા પર બધા ગુસ્સે થાય છે, મને મારી સાથે બધા વેરાવંચો કરે છે, મને જ ગુસ્સે થાય, મારે જ બધું છોડવાનું. તમે જો ઘણી વખત તો વડીલો એમ પણ કે તું મોટો જ માટે આપી દે, એટલે મારે જ બધું જતું કરવાનું. અને એ પાછું આપણે આગળ જઈએ ત્યારે એ જ વસ્તુ આપણે જુદી રીતે પ્રગટ કરીએ છીએ. અને એટલા માટે એને ક્ષમા આપવાની વાત કરીએ છીએ. ત્યારે ઘણી વખત કે તમે ક્ષમા આપો, હું તો બધાને ક્ષમા કરી દીધા છું. બોલવાથી ક્ષમા ક્યારેય થતી નથી. તમે બોલી નાખો, ભલે આપણે કહીએ છીએ કે રોજ સવારે બધાની ક્ષમા માંગવો, એ બોલીએ છીએ તો એટલા માટે કે એક દિવસ ખરા અર્થમાં આપણે બીજાને ક્ષમા આપીશું. કારણ કે ક્ષમા આપી શકતા જ નથી. ક્ષમા ક્યારે અપાય? જ્યારે મને કોઈના માટે સહાનુભૂતિ થાય, મને કોઈના માટે કરુણા જન્મે, તો જ આપણે ક્ષમા કરી શકીએ. નહીતર કોઈને ક્ષમા નથી કરી શકતા, બરાબર છે? મારા હૃદયમાં કરુણા કે સહાનુભૂતિ જન્મે એ ક્યારે જન્મે? કે મારા કરતાં પેલી વ્યક્તિ કંઈક ઉતરતો છે, એની પાસે કંઈક નથી અને પીડાઈ રહ્યો છે, એની પીડાનો હું અનુભવ કરું તો મને એના માટે દયા જન્મે, ક્ષમાની ભાવના જન્મે. એટલે જે કોઈ વ્યક્તિએ મારી સાથે અન્યાય કર્યો હોય છે, એવું લાગે છે મને, મારી સાથે આવો જ વ્યવહાર કેમ કર્યો છે એવું લાગે છે, તો ખરેખર વિચાર કરીએ તો એ વ્યક્તિ એવો વ્યવહાર કેમ કર્યો. કારણ કે એ ખરેખર એને આવું આપણી સાથે ક્રોધનો સતત મારી સાથે જ ક્રોધ કરે, મને જ હડતૂત કરે, મને જ અપમાન કરે છે, કેમ કરે છે? આપણો વાંક નથી, હા, ઘણી આપણો વાંક મૂકશે ક્યારેક, પણ શું થાય છે કે એ વ્યક્તિ અંદરથી ખાલી છે અને એટલે પોતાનો ઉકળાટ આપણા ઉપર ઠાલવે છે. અને આપણે એને સ્વીકારવું શું કામ જોઈએ? પહેલાં તો સ્વીકારી લીધેલું છે, સ્વીકારી લીધેલું છે, પણ હવે આપણે જ્યારે આ ગીતાનું અધ્યયન કરીએ છીએ, આ પ્રકાર સાધન પંચકમનું અધ્યયન કરી રહ્યા છીએ, ત્યારે આટલું તો આપણે કરી શકીએ કે એ વ્યક્તિને હું ક્ષમા ક્યારે આપી શકું કે એની અંદર એટલું તો પડ્યું છે કે એ તો ઠાલવે છે, મેં અત્યાર સુધી ભલે ભેગું કર્યું પણ હવે હું નહીં કરું, એ તો ક્ષમાને પાત્ર છે. સ્વામીજી મહારાજની જ અનુભવિક જ બનેલો, એરોપ્લેનમાં કેવી રીતે જતા હશે, હવે ઉતરવાનો વારો આવ્યો, ઉતરતા હશે અને પાછળથી કોઈ બીજી વ્યક્તિની પાછળ, આપણે પાછું ઉતરવામાં જોઈ ધડાધડ જોઈએ, એટલે આપણી પાછળ બીજી વ્યક્તિ પણ ઊભી જોઈ અને ઊભેલી વ્યક્તિને અચાનક જ ઉલટી કરી, તો તમે શું કરો? તમે શું કરી શકો? કારણ કે અંદર તો બહુ પડ્યું તો બહાર આવ્યો, એમ પહેલી ઉલટી તમે એને દયાને પાત્ર કર્યો કે બિચારાને કેવી સ્થિતિ છે, માટે આવું થઈ ગયું. ઉલટી થાય ત્યારે શું થાય છે? દયા કે કરુણા જન્મે છે ને. એ બીજી વ્યક્તિએ મારી સાથે જે વ્યવહાર કર્યો છે એની પાછળ એની અંદર બહુ પડ્યું હતું, એને બહાર કાઢ્યું. પણ હવે હું પહેલાં મેં મારી જાતનો તિરસ્કાર ખૂબ કર્યો, પણ હવે હું નહીં કરું, એ બિચારો દયાને પાત્ર છે, માટે હું ખરા અર્થમાં ક્ષમા આપી એની પીડાને અનુભવીએ તો જ ખરા અર્થમાં ક્ષમા થાય, બાકી કંઈ થતું નથી. ખાલી બોલીએ નાખીએ. ઘણી વખત હું ક્ષમા માટે, આ ક્ષમા એટલે એકોમોડેશન, ક્ષમાનો એક અર્થ કરે છે એકોમોડેશન સ્વામીજી મહારાજ, એટલે કે સ્વીકાર, બધાનો આવકાર, સ્વીકાર. સ્વીકારનું ધ્યાનની ઘણી વખત વાત કરીએ કે તમે કંઈ નહીં તો એક વખત આ સ્વીકારનું ધ્યાન તો કરો. સ્વીકારનું ધ્યાન એટલે શું? આ બધું જ ભગવાને બનાવેલું છે અને મને જે શરીર આપ્યું છે એ પણ ભગવાન આપ્યું છે, મને આ મન આપ્યું છે એ પણ ભગવાન આપ્યું છે, જે પ્રકારે મન વિચાર કરી રહ્યો છે એ પણ ભગવાનની નિયતિના આધારે જ કરે છે. આ સમજ હોવી જોઈએ કે મારું મન આ પ્રકાર વિચાર કરે છે, બીજાનું મન બીજા પ્રકારે વિચાર કરે છે, એ પણ ભગવાનની સાયકોલોજી નિયતિના આધારે. એક મહાન નિયતિ છે, એ નિયતિમાં શારીરિક નિયતિ ભગવાનની, સાયકોલોજી નિયતિ, એટલે બધા નિયતિના આધારે થાય છે. માટે હું જેવી છું કે જેવો છું, મારું મન, મારું શરીર, મારી બુદ્ધિ, મને જે કંઈ ભગવાન આપ્યું છે એ બરાબર છે, સ્થાને છે. પણ એ જ રીતે બીજા લોકોનો પણ એ જ છે. બીજાને ઘડનાર કોણ છે? બીજાને શરીર, મન, બુદ્ધિ આપનાર કોણ છે?
એ જ પરમાત્મા. માટે એ લોકોનું જે કંઈ વર્તન છે એ સ્થાને છે તો આપણે એને ક્ષમા કરી શકીએ. આવું જો સ્વીકારી શકીએ તો ક્ષમા સહજ છે. ખાલી બોલવાથી મેં તને ક્યાં નહીં, મારા મનમાં કંઈ નથી, બધાને મેં ક્ષમા કરી દીધા, બોલવાથી ક્યારેય નથી થતું. આના માટે આપણે ગઈકાલે વાત કરી કામને ક્રોધ ઉપર જેમ ભગીરથ પ્રયત્ન કરવો પડે એમ અહીંયા પણ પ્રયત્ન કરવો પડે, એમને એમ થવાનું નથી. બીજી પણ રીત છે, જો આ તો બહુ સૂક્ષ્મ છે, કઈ સર્વમ ખલિદમ બ્રહ્મ, આ બધું ત્યાં છાંદોગ્યુગની સર્જના કહે છે, સર્વમ ખલિદમ બ્રહ્મ તજ્જલાન ઇતિ શાંત ઉપાસિત, ત્યાં ઉપાસનાના સંદર્ભમાં કહેવામાં આવે છે. આ બધું સર્વમ ખલિદમ બ્રહ્મ, કેવી રીતે આ બધું બ્રહ્મ છે? તો કે તજ્જલાન, એ સૂત્ર છે તજ્જલાન, તજ્જ તજ્જલાન, તજ્જ તલ તદ અનમ, તદ એટલે પરમાત્મા, પરમાત્મામાંથી તજ્જ એટલે આ જગત જન્મ્યું છે, તદ લ તેમાં જ આ લય પામે છે, અને તદ અનમ એટલે એમાં જ આખું રહેલું છે. એટલે એટલે એનો અર્થ એ થયો કે અહીંયા જે કંઈ છે કોઈ પણ વસ્તુ એક કે બીજી સારી કે ખરાબ એ બધું જ કોણ છે? આપણે સારું ખરાબનું વર્ગીકરણ કરીએ છીએ, ભલે એમાં નામને ઉપાધિમાં વિવિધતા છે પણ એમાં રહેલું પરમાત્મા છે, અને પરમાત્મા મારા માટે પૂજનીય છે. તો આ જગત મારા માટે, જો જગત પરમાત્મા જ જગતરૂપે હોય, પરમાત્મામાં જ જગત લઈ થતું હોય, પરમાત્મા જ અમારે લોકો એટલે કે પરમાત્મા જ આ જગતનું ઉપાદાન કારણ છે. જેમ કે આ માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે, માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો એમાં છે અને એમાં લય થાય છે, એટલે એ જ રીતે આ ઉપાદાન કારણ છે. એટલે કે ટૂંકમાં આ પરમાત્મા જ છે, પરમાત્મા પૂજનીય છે, તો આ જગત પણ મારા માટે પૂજનીય છે. તો પછી માન્ય કોઈ અન્યાય કરો કે ન કરો એ આવતું જ નથી, આ તો બહુ મોટી વાત છે. પણ ગમે તે રીતે આ ત્રણ રીત આપણે બતાવી, જે રીતે આપણે ક્ષમા આપી શકીએ, અને પાછું એક વાત કરો પાછું કે આપણે ક્ષમા આપીએ બીજાના સંદર્ભમાં, પણ આપણી જાતને પણ ક્ષમા આપવાની જરૂર છે. આપણે આપણી જાતને ક્ષમા નથી કરી શકતા, આપણી જાત માટે પણ ઘણી બધી અપેક્ષા હોય છે, આમ કેમ ન થાય, પેલું કેમ ન થયું, અને એટલે પછી આપણી જાત ઉપર પણ ક્રોધ ઉત્પન્ન થાય. ત્યારે પણ એક વસ્તુ બહુ સુંદર પૂજામાં આવે છે, પણ મને બહુ ગમે છે, જ્ઞાન તો અજ્ઞાન તો આપી યદાચિતમ મયા, માને પ્રાર્થના કરે છે ભક્ત, એ જાણતા કે અજાણતા મારાથી જે કાંઈ માં થઈ ગયું હોય એ તે કર્યું હોય, તો તમે વિચાર કરો કે જ્યારે આપણે કંઈક ખોટું કામ કરીએ ને, ત્યારે કોઈને કે વડીલ તરીકે હોઈએ આપણાથી ખોટું કામ થઈ ગયું હોય તો ચૂપચાપ એ કામને, દાખલા તરીકે બીજાએ કોઈ કર્યું હોય તો સાવ નાનકડી વાત છે, આપણે કોમ્પ્યુટર પર કામ કરતા હોઈએ અને કોમ્પ્યુટર બંધ કરી દેવું જોઈએ, બનેલી ઘટના એક છોકરીની છે, પણ ભાઈએ ન કર્યું હોય તો એને કેટલી બધી સલાહ આપી દઈએ, પણ મેં જ ચાલુ રાખ્યું હતું એટલે હું શું કરું, ચૂપચાપ બંધ કરી દઉં, બીજું કાંઈ નહીં, કેટલી ક્ષમા શરત આપી દીધી, મેં કર્યું હોય તો મારી જાતને કેટલી સરળતાથી ક્ષમા આપું છું, એ બીજાને ક્ષમા આપીએ અને મારી જાતને પણ ક્ષમા આપું કે મને જે ભગવાન આપ્યું છે બરોબર છે, માટે મારી જાતનો તિરસ્કાર કરવાની જરૂર નથી, ખોટી અપેક્ષા રાખવાની જરૂર નથી. એટલે આ રીતે ક્ષમા એક આવશ્યક ગુણ છે, શાંત્યાદિ પરિચયતા, મનની શાંતિ માટે આ ક્ષમાનો ગુણ આવશ્યક છે. કારણ કે મન નિતર સતત આપણે જ્યારે શાંતિથી બેઠા હોય ત્યારે આપણી સાથે રહેવા દેતું નથી, એટલે એકલા રહેવાનું આવે જો બધાને ખબર પડી કે જ્યારે લોકડાઉન થયું અને પોતાની સાથે રહેવાનું આવ્યું ત્યારે એમ થાય કરે રહે કેમ રહેવાશે, કારણ કે બધું જ મન ઊભું કરે છે, યાદ કરાવે છે, અને એ વખતે આપણે ખરેખર ભગવાને મોટી તક આપી કે આ મારું મન કેવા પ્રકારના વિચારો કરી રહ્યું છે તો મારે એને કેવી રીતે રિઝોલ્વ કરવું, અને સાથે સાથે અહીંયા શાંતિ એટલે ક્ષમા, મનની શાંતિ, ક્ષમા પણ આવી ગયો અને દમહ એ પણ આવી જાય, અને એના માટે
જરૂર હોય ત્યાં અહીંયા વાત કરે છે કે યુક્તાહાર વિહાર, તમારા વ્યવહારમાં પણ યુક્તતા લાવો, એટલે કે આહારમાં યુક્તતા. ક્યારે ઘણી વખત લોકો મોડું ખાય તો મોડું જ ખાય, તીખું ખાય, આનો કંઈ ઉપવાસ કરે, એવું ને. યુક્ત આહાર જેટલો શરીરને જરૂર છે. આગળ કહેવાના છીએ કે આહાર એ તો ઔષધ છે. આહાર લો ત્યારે એક ઔષધની જેમ લઈએ, એવી રીતે ઘણા લોકો આખી રાત જાગ્યા જ કરે, જપ કર્યા જ કરે, એવું નહીં. શું બહુ ઊંઘવો નહીં, બહુ જાગવું નહીં, બધામાં યુક્તતા લાવીએ. એ પણ આ શાંત્યાદિ પરિચયતામાં ખૂબ ઉપયોગી છે. હવે પછીનો મંત્ર જોઈએ, પછીનું પગથિયું શું કહે છે. આ બહુ સુંદર છે, એટલે આટલી બધી ચર્ચા કરી પછી કહે છે, દ્રઢતરમ કર્મ આસુ સંત્યજ્યતામ. દ્રઢતર, દ્રઢતાથી કર્મ આસુ, એટલે શીઘ્રમ સંત્યજ્યતામ, કર્મનો ત્યાગ કરો. કામ્ય કર્મનો ત્યાગ તો આગળના પહેલા શ્લોકમાં કહી દીધો. ઘરનો ત્યાગ પણ કહેવાનું, નિજ ગૃહાતુ નિમ્ન નિર્ગમ્યતા, અમે બરાબર છે. પણ હવે પછીનું જે સ્ટેપ બતાવવાના છે ગુરુ પ્રસદનમ, અને એના માટે આવશ્યક છે દ્રઢતરમ કર્મ આસો સંત્યજ્યતામ. એટલે કે કર્મનો ત્યાગ એટલે કર્તવ્યનો ત્યાગ. કર્તવ્ય કર્મ મોટે ભાગે આપણને સાધનામાં આડું આવે છે. કર્મ બહુ જરૂરી છે. કર્મયોગ ભાવનાથી મેં કર્મ કર્યા, કર્મ સાધક હતું, પણ પછી એ જ કર્મ માટે બાધક બની છે. જેમ કે અગ્નિ, અગ્નિ રસોઈ કરવા માટે ઉપયોગી છે. ખીચડી થઈ ગઈ પછી તમે ગેસ બંધ ન કરો તો શું થાય, બળી જાય. સાધક હતી મારા માટે બાધક બની. એટલે એ રીતે બીજું તો કાંઈ નહીં, આપણે કર્તવ્ય કર્મ છોડીને ક્યાં જવાના છીએ. પણ એટલું થોડુંક તો ધીમે ધીમે કુટુંબના સભ્યોને નાદ કરાવીએ કે હવે મારું એક કર્તવ્ય મહત્ત્વનું છે, અને એ છે સત્સંગ. કારણ કે આપણે સત્સંગ વખતે પણ કર્તવ્ય છે શું કરવું. છોડો ને, હવે બહુ કર્યા કર્તવ્ય, કર્તવ્ય કર્તવ્ય કરીને આપણે હવે આપણા જીવનમાં મનુષ્ય જન્મ મળ્યું છે. ખરેખર આપણને સત્પુરુષનો સંગ પ્રભુની કૃપાથી થયો છે. કીધું ને કે ભગવાનની કૃપા હોય તો સત્પુરુષનો સંગ થાય, અને સત્પુરુષ પણ ખરેખર તો કોણ છે, એ તો ખાલી ખોખું છે, ટ્રાન્સલેટર છે, એ પરમાત્મા આપણે આપણને આપી રહ્યો છે. ત્યારે એવો ઉત્તમ લાભ મળ્યો હોય ત્યારે કર્તવ્ય કર્તવ્ય એ તો મારા માટે બાધક બને છે. મારે સત્સંગ કરવો છે અને કર્તવ્ય કર્મ, આજે તો અહીંયા જવાનું હતું ને ત્યાં જવાનું હતું, બીજાને આપો ને, પણ હવે ક્યાં સુધી કર્તવ્ય કર્મ આપણે કરીશું, અને કદાચ ન જોઈએ તો શું ફેર પડી જવાનો હતો. એટલી દ્રઢતા સ્પષ્ટતા આપણા જીવનમાં આવવી જોઈએ ક્યારેક તો જ પછીનું જે સ્ટેપ છે એ આપણે અનુસરી શકીએ. સદ્વિદ્વાન પશુપ્યતામ એ ત્યારે જ બની શકે કે જ્યારે આપણે આપણા કર્તવ્ય કર્મનો ત્યાગ કરો. એટલે હા, એમ કરીને તમે તમારી જવાબદારીમાંથી મુક્ત થવા માગો છો, જવાબદારી તમે નિભાવવા માગતા નથી, એટલા માટે કહો છો કે કર્મને જલ્દી ત્યાગ કરી દો, કર્તવ્ય કર્મ સંત્યજ્યતામ સારી રીતે ત્યાગ કરો. એટલે જવાબદારીમાંથી મુક્ત થવા માગો છો, તો કે ના, એક રીતે લાગીએ કે જવાબદારીમાંથી મુક્ત થાય છે, પણ એ ખરેખર જવાબદારીમાંથી મુક્ત થતું નથી. તમારી આપણે ઉપર ચડવું હોય, અગાસીમાં જવું હોય, તો નીચેના પગથિયાને છોડશો તો અગાસી પર જશો ને, અને અગાસીમાં જઈને તમે ઉત્તમ દ્રશ્યને નાણી ક્યારે શકશો, જ્યારે નીચેના પગથિયાને છોડશો ત્યારે. એટલે પેલી વ્યક્તિ કર્તવ્ય કર્મ છોડે છે ત્યારે કોઈ ઉચ્ચ ધ્યેયને વરવા માટે. કર્મ કર્તવ્ય કર્મ કરવાનું નહીં, પછી શું કરવાનું, બેસી રહેવાનું ના, એના માટે નથી કહેતા. કારણ કે સંન્યાસી બહારથી એવું લાગે છે કે કર્તવ્ય કર્મનો ત્યાગ કર્યો. મને યાદ છે કે તમે તો એટલા પૈસા કમાવી શકતા હોય અને તમે બધું છોડીને સંન્યાસી બની જાઓ તો તમે સમાજને કેટલા ભારરૂપ છો. એ સમાજને ભારરૂપ પણ નથી વ્યક્તિ, કારણ કે પરમાત્માને વરેલો છે અને એનું એક એક કર્મ સમાજને ઉપયોગી છે. એટલા માટે આપણા શાસ્ત્રમાં પણ એને વિવિધિશા સંન્યાસની વાત કરી છે. એટલે કે સુખમાં નિષ્ક્રિય નથી સંન્યાસી, જેણે કર્તવ્ય કર્મનો ત્યાગ કર્યો છે નિષ્ક્રિય નથી,
પણ એ બધું સક્રિય છે. ક્યાં સક્રિય છે? મનના સ્તરે, સૂક્ષ્મ સ્તરે, સૂક્ષ્મ સ્તરે એ સતત પોતાના પોતાનું આત્મનિરીક્ષણ કરે છે, શાસ્ત્રની જે વાત થાય છે એ વિચારે છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે દ્રઢતરમ કર્મ આસુ સંતજ્યતા. પછી શું કહે છે જો તો શું છે? સદ્વિદ્વાન ઉપસૃપ્યતા. સદ્વિદ્વાન, સદ એટલે સતની, સત એટલે પરમાત્મા, પરમાત્માને જાણનાર, બ્રહ્મને જાણનાર, વિદ્વાનની, સદ્વિદ્વાન એટલે જે બ્રહ્મને જાણે છે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ વિદ્વાન પાસે ઉપસૃપ્યતા, ઉપર એટલે નજીક, સૃપ્યતા એટલે આમ તો સરવું જોઈએ, નજીક સરવું જોઈએ એટલે કે એમની પાસે જાઓ. શું કહે છે કે સારી રીતે આપણે તમે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પુરુષને એટલે ગુરુની પાસે જાઓ, શરણે જાઓ, એમ તો શરણે જાઓ. અને શાસ્ત્ર પણ કહે છે, શું કહે છે? પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત નાસ્તે અકૃત કૃતેના. જ્યારે પોતાના જીવનના અનુભવનું વિશ્લેષણ કર્યું અને એને ખબર પડી કે મને અકૃતમાં જ રસ છે, અને નાસ્તે અકૃત કૃતેના, અને જે અકૃત એટલે જે કર્મમાંથી પ્રાપ્ત થાય છે એ નહીં, અકૃત એટલે જે કર્મથી જે પ્રાપ્ત થાય છે તો મર્યાદિત છે, અને મને તો અમર્યાદિતમાં રસ છે. એટલે મને જે સુખ જોઈએ છે, હવે બહુ ચોકલેટ ખાધી, હવે મેં બહુ ચોકલેટ ખાધી, હવે મને લાડુ ખાવામાં રસ છે. ચોકલેટ એટલે આ જગતના પદાર્થોમાંથી મેળેલો આનંદ, હવે મને મોટો આનંદ જોઈએ છે, બ્રહ્મનો આનંદ જોઈએ છે. અને એટલા માટે એને કહે છે અકૃત, જે કર્મથી આવી મળ્યું બધું મર્યાદિત હતું, હવે મને અમર્યાદિત સુખમાં રસ છે, અમર્યાદિત આનંદમાં રસ છે. અને એટલા માટે એ શું છે? પ્રાપ્ત, જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ માટે, એને જાણવા માટે સગુરુમેવાભિગત છે. મુંડક ઉપનિષદમાં કહે છે સગુરુમેવાભિગત છે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સમિત પાણી, પછી એની વિધિ કહે છે. પણ શું કહે છે? સગુરુમેવ અધિગત છે. સ તે વ્યક્તિએ જેણે હવે જીવનમાં વિવેક થયો છે કે મારે જીવનમાં મોક્ષથી બીજું ઓછું ખપતું જ નથી, હવે મને લાડુ જ જોઈએ, મને ચોકલેટ બોકલેટ ભૂખ હતી, ખ્યાલ આવ્યો? હવે મને પરમાત્માનું જ્ઞાન જોઈએ છે, લાડુ એટલે પરમાત્માનું જ્ઞાન જોઈએ છે, બહુ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું, હવે મારે મુક્ત થવું છે. અને પાછા શાસ્ત્ર શું કહે છે તો આપણે જોઈશું, વિમુક્તશ્ચ વિમુચ્યતે. પણ અત્યારે તો આપણે એટલી જ ખબર છે કે એના માટે સગુરુ મેવાભિગત છે, ગુરુ પાસે જ જવું જોઈએ. વાહ, ગુરુ પાસે જ જવું જોઈએ, વાહ. એટલે શું? આ ગુરુનો ધંધો સારો ચાલે એમને, એમનું બધું આજીવિકા તો ચાલે ને, તમે જાઓ તો કંઈક એમનું કામ થાય ને. ના, જેને ખરેખર જરૂરિયાત છે ગુરુ પાસે તો જવું જ નહીં. પણ જેને ખરેખર કોઈ જરૂરિયાત નથી એવા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જવું જોઈએ. પણ પાછો બીજો પ્રશ્ન ઊભો થાય, શું? કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે આપણે કેમ ખબર પડે? ગુરુ પાસે જવું જોઈએ જ્ઞાન માટે, અને એ પણ એવા ગુરુ પાસે કે જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય, એ આપણે કેમ ખબર પડે? જેમ હમણાં પહેલાંય વાત કરી હતી કે ડૉક્ટર કેટલો હોશિયાર છે એ આપણને કેમ નહીં ખબર પડે? આપણે તો ડૉક્ટર છીએ નહીં, એમ આ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો બે રીત છે. એક, કારણ કે આપણને બધાની જન્મકુંડળીમાં રસ હોય છે, એટલે કે કોણ ક્યાંથી આવ્યું, શું કરે છે, બધાને જાણવામાં રસ હોય છે. એને જન્મકુંડળી કે છે એનો શબ્દ વાપરે છે, વ્યવહારમાં એને જન્મકુંડળી એવો શબ્દ વાપરતા હોય છે. એટલે આપણે જેની પાસે જવું છે એ વ્યક્તિ શ્રોત્રિય છે કે નહીં એટલું તો આપણે કરી શકીએ, કે એમના ગુરુ કોણ છે, ક્યાંક ભણ્યા છે, એમને સાધના કેવી કરી છે એવું તો ખબર પડે છે, બરાબર? એ બ્રહ્મનિષ્ઠ છે કે નહીં એ તો આપણે એની પાસે નજીક જોઈએ ત્યારે ખબર પડે. અને બીજી રીત આ એ કે મારે શું જોઈએ છે એવા મને ગુરુ મળશે, મારે શું જોઈએ છે એવી વ્યક્તિ મને મળવાની છે. મને તમે જો આ વ્યવહારમાં પણ બનતો છે, લોકો છેતરપિંડીના ભોગ કોણ બને છે? જેને કંઈક જોઈતું હોય, લોભ હોય, એમ એ લોકો છેતરી જ જાય.
તમને આટલી લાખની લોટરી લાગી, પણ લોટરી લાગી કે ન લાગી મારે નથી જોતું. જે મેં મહેનત નથી કરી, એટલે મેં કંઈ કર્યું જ નથી, અને સામેથી કોઈ એમ કે તમને લોટરી લાગી, પણ લોટરી લીધી જ નથી તો લોટરી લાગી કેમ નહીં? અથવા આમ થયું, તમને આ થયું, કારણ કે મને કોઈક વધારે પૈસા આપે છે એટલે હું ત્યાં જો મને છેતરપિંડીનો ભોગ બનું, બરાબર? આ તો સામાન્ય વ્યવહારની વાત છે. એ રીતે મને ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જવું હોય તો એક જ વસ્તુ છે કે મને શું જોઈએ છે. મને એ મારા માથે હાથ મૂકી દે અને ચમત્કાર થઈ જાય તો એવાય મળશે આપણને. હાથ મૂકી દે ચમત્કાર, પછી કરે કે ચમત્કારી મને ખબર નથી, હા, પણ આપણને શું જોઈએ છે? મને જ્ઞાનમાં જ રસ છે તો મને એવા જ ભગવાન કોઈને મોકલશે, હકીકત છે. અને સામેથી આવે છે. ખરેખર આપણી અધિકારીત્વ થાય ત્યારે આપણને ખબર પણ નથી, સામેથી આપણે ત્યાં પહોંચી જઈએ અથવા તો એ પણ આવી જાય. એટલે એક જ વસ્તુ છે કે મારા પક્ષે મને શું જોઈએ છે એ મહત્વનું છે. નહીતર પછી ત્યાં ગયા પછી હજી તો સુંદર આવે છે, પણ એક નાનકડી ઘટના પણ યાદ આવી ગઈ. વિવેકાનંદજીના જીવનમાં બનેલી, વિવેકાનંદજી ઘણા બધાને પૂછ્યું કે તમે ઈશ્વરના દર્શન કરાવશો, એટલે એને ખરેખર જિજ્ઞાસા હતી કે મને તમે ઈશ્વરના દર્શન કરાવી શકશો, પણ કોઈએ એટલે સંતોષકારક જવાબ આપ્યો નહીં. રામકૃષ્ણ પરમહંસે કીધું હા, પણ તું સત્સંગમાં આવ, અને સત્સંગમાં આવે એટલે એની સામે જોઈને જ ભણાવીએ. અને માં શારદામણી દેવી વિવેકાનંદને જે ભાવતી હોય એવી જાડી રોટલી, ચણાની દાળમાં ખ્યાલ છે ત્યાં સુધી, એટલે બધું એના માટે બનાવતા. માને તો કંઈ ખબર નથી, માં તો બધાને બાળકને જે પ્રેમ અપાતો હતો એ અપાવતા હતા. પણ તો 15 દિવસ સુધી સતત આ ઠાકુરે રામકૃષ્ણ પરમહંસને ઠાકુર એવું કહેવામાં આવે છે એના ભક્તો દ્વારા, અને એક સારો શબ્દ છે. એટલે ઠાકુરે 15 દિવસ સુધી એમની સાથે બરોબર જોઈને વાતો કરી. પછીના દિવસમાં ઠાકુર એની સામે જોવે જ નહીં, જોવે જ નહીં, સત્સંગ કરે પણ એની સામે જોવે જ નહીં, તોય આવ્યા. પછી એને પૂછ્યું કે વિવેકાનંદ, નરેન્દ્ર ત્યારે એનું નામ હતું, કે તું કેમ આવે છે? હું તો તારી સામે જોતોય નથી. કેમ કે ઠાકુર, હું તમે મને જુઓ કે નહીં, હું એના માટે નથી આવતો, મને તો જ્ઞાન જોઈએ છે. ખ્યાલ આવ્યો? આ ક્યારે થાય કે આગળ શાંત્યાદિ પરિચયતામ, જો એ થયું હોય તો જ આપણે સદગુરુના શરણમાં જઈ શકીએ. સદગુરુના શરણમાં જવા માટે આપણી પણ કંઈક તૈયારી જોઈએ. એટલે સદગુરુ મેવાભી ગચ્છે, એણે ગુરુ પાસે જ જવું જોઈએ, કારણ કે જે જ્ઞાન મને મળવાનું છે એ મારા વિશેની જે માન્યતા છે એ હું ક્યારેય ચકાસવાનો નથી. હું મારા વિશે જે માનું છું એ કે પરમાત્મા વિશે, કોઈના વિશે મને બહુ કંઈક જાતે આત્મજ્ઞાન પ્રાપ્ત થશે, અકૃતની પ્રાપ્તિ થશે એ શક્ય જ નથી. માટે જ કે છે શ્રોત્ય બ્રહ્મ નિષ્ઠમ, જે એની પાસે જોજો. અને કેવી રીતે જવું? ઉપસૃપ્યતામ, એને કેવી રીતે જવાનું? તો કે છે શ્રોત્ય આપણે સમિત પાણી, અથવા તો ત્યાં ભગવદ્ ગીતામાં શું કહે છે, તદ્વિદિત પ્રણિપાતેને પરિપ્રશ્નેને સેવા ઉપદેક્ષંતી તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શીન. ત્યાં પણ જ્ઞાનીન તત્વદર્શી એટલે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવું ભગવાને વાત કરી. પણ કઈ રીતે જવાનું? પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવાયા. આપણ બહુ છે ઉપસૃપ્યતા એટલે જોવે એટલે શું? પ્રણિપાત એટલે દીર્ઘ નમસ્કાર. અને દીર્ઘ નમસ્કાર માટે સરસ એક શ્લોક છે. શું છે? તો કે આઠે આઠ અંગ, આપણા આઠે આઠ અંગ પરમાત્માને સમર્પિત કરીએ છીએ. ઉરસા, શિરસા, વચસા, એટલે આપણું મસ્તક છે. ઉરસા, શિરસા, દ્રષ્ટ્યા, વચસા, મનસા તથા પદભ્યામ કરાભ્યામ જાનુભ્યામ પ્રાણામ અષ્ટાંગ ઉચ્યતે. એટલે ઉરસ એટલે છાતી, મસ્તક, પછી આપણી દ્રષ્ટિ. આપણી દ્રષ્ટિ ક્યાં છે? ગુરુના ચરણમાં. વાણી પણ, વાણીમાં નમ્રતા છે. તમે જો ઘણા લોકો સેવા કરતા હોય, એની પાસે જતા હોય, પણ એવું કામ કડું વાક્ય બોલે કે જેમ કે નર્સ કે ડૉક્ટર હોય, અને જો એ વાણીમાં કંઈક વિચિત્ર વ્યવહાર કરે પેલી વ્યક્તિને, તો બિચારો ગભરાઈ જાય છે. એટલે વાણીમાં નમ્રતા છે, દ્રષ્ટિ ગુરુના ચરણોમાં છે,
અને મનસા, ખાસ તો મનસા મત, આ બધાની પાછળ તમને યાદ હોય તો આપણે ચોથો અધ્યાયનું અધ્યયન કરતા હતા ત્યારે આ બાહ્ય વસ્તુ છે. સાષ્ટાંગ પ્રણામ કરશે, કીધું આઠ અંગથી સાષ્ટાંગ પ્રણામ કરે. પ્રણામ કરતાં એની પાછળનું મહત્ત્વનું શું છે કે મારી શ્રદ્ધા પ્રત્યે મહત્ત્વની વસ્તુ છે કે હું જેની પાસે જઉં છું એની સાથે ટ્યુનઅપ થાવ. જો ટ્યુનઅપ થઈએ તો પછી જે જ્ઞાન આપે છે ને એ જ્ઞાન આપણે સ્વામીજી મહારાજ કે સ્પંજની જેમ અંદર જતું રહે. એની સાથે ટ્યુનઅપ થવા માટે જરૂરી છે શ્રદ્ધા, ભક્તિ, અને એના માટે પ્રણામ છે. પ્રણામ પાછળનો હેતુ શું છે કે ભલે પહેલાં તો કોઈ પ્રણામ કોઈને પહેલાં કરી શકાય જ નહીં, કરીએ છીએ ત્યારે અંદરની મારી શ્રદ્ધા પ્રગટ થાય છે, ભક્તિ પ્રગટ થાય છે. એને જ કે સમિત પાણી, હાથમાં સમિત પાણી. ત્યાં સ્વામીજી, બડા સ્વામીજી વાત કરે કે બધું છોડીને પેલો ગયો છે, ગુરુજી તો જંગલમાં રહે છે એટલે હવે શું લઈને જાય, રસ્તામાં જે સૂકા લાકડા હોય એની ભારી બનાવીને લાવે છે કે હું તમને ઉપયોગી થવા માગું છું, હું અહીંયા આવ્યો છું, તમને સમર્પિત છું, હું તમને ક્યારે ભારે નહીં પડીશ, તો ગુરુકુળમાં રહે છે માટે. પણ એમ કહેવાની પાછળ શું છે, સમર્પણ, ભક્તિ. એટલે ગુરુજીના સંદર્ભમાં, સત્પુરુષના સંદર્ભમાં વિવેક ચૂડામણીમાં બધામાં બહુ જ કીધું છે કે એવા ગુરુ હોય કે જેનામાં કોઈ જરૂરિયાત નથી, એને જરૂરિયાત કોઈ માગણી નથી, પણ એના હૃદયમાં એક કરુણા છે કે મને જે મળ્યું છે અને હું મારા જીવને કૃતકૃત્ય કરું છું એ પણ પરંપરાથી મળ્યું છે તો હું બીજાને આપું, એને બીજું કંઈ જોઈતું નથી. કરુણાથી પ્રેરાઈને એ બીજાને જ્ઞાન આપે છે. એવા ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ પાસે જો, એટલે કે સદવિદ્વાન ઉપસ્તુપ્યતા, એટલે સદવિદ્વાન એટલે કે જે સતને જાણનાર, પરમાત્માને જાણનાર છે એવા વિદ્વાનની પાસે જવું જોઈએ. અને પછી શું કરવાનું, પછી આ તો શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ માટે તો ખૂબ ખૂબ આપણે વાત કરી શકીએ, પણ આપણે એક જ વસ્તુ છે કે આપણે ક્યાં છે, બસ એ શ્રોત્રિય છે કે બ્રહ્મનિષ્ઠ છે એ મહત્વ નથી. મારામાં શ્રદ્ધા અને ભક્તિ પણ એક દિવસમાં જન્મવાના નથી. તમે કોઈને ઘણા લોકો એવા હોય છો, આપણું પહેલે દિવસે જઈને આમ ગુરુજી ગુરુજી નામ સાષ્ટાંગ પ્રણામ કરે, એમથી આટલી બધી ભક્તિને તમે કેવી રીતે આવી ગઈ? પણ ઘણા લોકોના હૃદયમાં સાચી હોય પણ હોય છે, અને ઘણા ખાલી બતાવે પછી બીજા દિવસે પાછું બીજા પાસે જવાનું થાય. એવું ને, તમે જેની પાસે જાઓ એને થોડાક વખત એની સાથે રો તો તમારામાં ભક્તિ જન્મશે, એને એના વ્યવહારથી, એના સત્સંગથી શ્રદ્ધાને ભક્તિ જન્મે. કંઈ એમ શ્રદ્ધાને ભક્તિ કોઈના માટે સરળતાથી જન્મી શકે જ નહીં અને કહેવાય પણ નહીં. જેમ સ્વામી મહારાજ કહે કે કોઈ વ્યક્તિ એમ કે હું તને કાલે 4 વાગે પ્રેમ કરીશ, પ્રેમ કંઈક કરવાની વસ્તુ નથી, અંદરથી ઉપડે. એમ શ્રદ્ધા અને ભક્તિ એ કંઈક અંદર કરવાની વસ્તુ નથી. હા, એનું બાહ્ય ઉપચાર ખાલી કીધું, પછી કહેશે કે સેવા કરો, તત્વિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્ન સેવાયા, અને સેવા કરો, એને પ્રણામ કરો, એ બધું કરો તો તમને એક અંદરથી ઉઠે જ ઉઠે. પણ એક વસ્તુ તો જરૂર છે કે આપણે પણ લાંબા સમય સુધી નિયમિતતાથી, આ એક બહુ મહત્વની વસ્તુ છે. આપણે વાત કરીને હમણાં કે દ્રઢતર કર્માસુ સંતે જેમ તેમ, એમાં પણ એક મહત્વની વસ્તુ એ છે કે આપણે લાંબા સમય સુધી નિયમિતતાથી અધ્યયન કરીએ તો કંઈક અંદરથી નીકળે. આપણે તો 2 દિવસ જઈએ બીજે દિવસે હરિહરી, કેમ મારું કર્તવ્ય હતું, પહેલું કર્તવ્ય હતું, એ પણ ન થવું જોઈએ. નિયમિતતા, ખરેખર જીવનમાં નિયમિતતા શેના માટે, સત્સંગ માટે. એ હશે તો આપણને અંદરથી શ્રદ્ધા અને ભક્તિ પણ જન્મશે, શાસ્ત્ર માટે મૂલ્ય જન્મશે. એટલે આપણ મને કહેવાનું મન થયું કે એ પણ બહુ જ અગત્યનું અંગ છે. અને એ ક્યારે જન્મે, કે જ્યારે મારા જીવનમાં નિર્ણય થાય. એ નિર્ણય ક્યારે થાય, કે જ્યારે શાંત્યાદિ પરિચયતામ, મારું મન શાંત હોય. નહીંતર અંદરથી જ ઉકળાટ હોય, આમ થયું ને પેલું થયું પેલું થયું, તો તમે આમાં ધ્યાન ન આપી શકો. અને કદાચ આપીએ તો પણ એટલું આપણા અંદર જાય નહીં. અને એટલા માટે આ બધા શંકરાચાર્ય મહારાજ એક પછી એક જે સ્ટેપ કહે છે, બહુ મહત્ત્વના કહે છે. શેના માટે? છેવટે તો બ્રહ્મજ્ઞાન, અને બ્રહ્મજ્ઞાનમાં નિષ્ઠા માટે. ચાલો આપણે અહીંયા અટકીએ. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.
શાંતિ શાંતિ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્ર ભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.